દોલતપુરા નજીકથી મોટરસાઇકલ ઉપર પસાર થતા પતિ પત્ની અને એક બાળક સહિત મોટરસાઇકલ નંબર GJ17BR3139 ઉપર પસાર થતા હતા ત્યારે ઈટોના ભટ્ટામાં ઈટોનું વહન કરતું ઈટો ખાલી કરી જતું નંબર પ્લેટ વગરના એક ટ્રેક્ટર ચાલકે પૂરે ઝડપે અને ગફલતભરી રીતે હાંકરી મોટરસાઇકલ ચાલકને ટક્કર મારી દેતા ગીતાબેન દિલીપભાઈ બારિયાના પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. 108ને બોલાવતા 108ના પાયલટ નરેશ પ્રજાપતિ તેમજ EMT હેતલ જાદવની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને ઘાયલ મહિલાને 108 મારફતે કાલોલ રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ મહિલાના પગ પર થયેલા હોવાથી વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરેલ. કાલોલ પંથકમાં નંબર પ્લેટ વગરના આવા સંખ્યાબંધ ટ્રેક્ટરો ફરી રહ્યા છે અને તેમના ચાલકો પાસેથી ટ્રેક્ટર ચલાવવાનું લાયસન્સ છે કે નહીં તે પણ તપાસનો વિષય છે. તાજેતરમાં શ્રમજીવી ભાઈઓના ટ્રેક્ટર નીચે કચકાઈ જવાથી મોત નિપજ્યા છે તે ઘટના બાદ પણ તંત્ર દ્વારા આવા ટ્રેક્ટરો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી. રિપોર્ટર મુસ્તફા મિર્ઝા, ન્યૂઝ 108 કાલોલ.